આઈ મીના મહેતા ફોર માનવની ફાઉન્ડેશન ટ્રસ્ટ. દુરિયાબેનના સપોર્ટથી અને એના ટીમથી સપોર્ટથી હું અહીંયા આવી છું. 100 મ્યુનિસિપલ સ્કૂલની 14 દીકરીઓને લઈને એ લોકો આવ્યા છે, જેને અમે કીટ આપી છે. કીટમાં એક પેડનું પેકેટ, 2 અંડરવેર, 4 શેમ્પૂ અને 1 સ્તાનો સાબુ આપું છું. હું બહુ બધાને કહું છું કે અવેરનેસ સ્પ્રેડ બાય ગિવિંગ, સો યુ ઓલ મસ્ટ ગીવ. મિત્રો, આજે આ રાજહંસ ખાતે સ્લમ વિસ્તારની દીકરીઓને પાઇડમેન મૂવી બતાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન જેમણે કર્યું છે તેમની સાથે આપણે વાત કરીશું. દુરિયાબેન સાથે વાત કરીશું. હલો, હું છું દુરૈયા તપિયા અને અમારા ગ્રુપનું નામ છે બાઇકિંગ બીન્સ. આજે અમે લોકો 100 ગર્લને લઈને અહીંયા આવ્યા છીએ રાજહંસ થિયેટરમાં મૂવી બતાવવા માટે, પેડમેન મૂવી બતાવવા માટે આવ્યા છે અહીંયા. અને આ બધી છોકરીઓ મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં ભણે છે, જેમના ટીચર્સ આપણે ઇન્દુબેન છે, તે એ બધું એમને સાથે બધાને લઈને આવ્યા છે. હવે એમને શું છે કે આ બધા તરફથી અમે લોકો આજે રૂપલબેન પણ છે, અમારા રૂપલબેન શાહ આપણે કોર્પોરેટર સાથે છે અમારા. આજે માનુની ફાઉન્ડેશનના અમારા મીનાબેન મહેતા છે, તેમના તરફથી પેડ ને બધું આપવામાં આવ્યું છે. અને આ બધી છોકરીઓમાં છે ને એક અવેરનેસ આવે ને, તેના માટે કરીને અમે લોકોએ આ પિક્ચર બતાવવાનું અમે લોકોએ ઇનિશિયેટિવ લીધું છે. હવે આ મૂવીમાં તો શું છે કે એક અરુણાચલમના એનિમલ સ્ટોરીથી રિયલ સ્ટોરી પર આ મૂવી બનાવવામાં આવ્યું છે. પણ ઘણાને આ સ્ટોરી ખબર નથી કે કેમ સ્ટોરી આ બનાવવામાં આવેલી છે. ઓકે, તો તેનાથી આ અક્ષય કુમાર આમાં મેઇન હીરોના રોલમાં એ છે, તેના બધાને પ્રેરિત કરે છે કે તમે આ મૂવી જુઓ અને બધામાં અવેરનેસ આવે તે રીતે અમે લોકો આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અહીંયા. રાજશ્રી ચૌહાણ બાઇકિંગ રીસના ગ્રુપમાં છું, સાથે જ એમની દુરિયાની અને મારી અમારી સાથે રૂપલબેન, આ મીનાબેન, માનુની ટ્રસ્ટવાળા ઇન્દુબેન, એ લોકો બધા અમારી સાથે જ છે, જોડાયેલા સાથે જ છે. અને અમે લોકો આજે સ્લમ દીકરીઓને અહીંયા લઈ આવ્યા છે જે પેડમેન મૂવી બતાવવા માટે. અને સ્ત્રી સશક્તિકરણનો આ સૌથી સારામાં સારું અને અવેરનેસ માટે જે દીકરીઓને આ પિક્ચર બતાવીને અને અમે આ માનવી ટ્રસ્ટ દ્વારા પેડ અને દરેક નાની નાની કીટનું વિતરણ કર્યું છે અને આજે બહુ જ સારી અમારી આ ઇવેન્ટ થઈ. હવે આપણે વાત કરીશું જે સ્કૂલની દીકરીઓ અહીંયા આવી છે એ સ્કૂલના પ્રિન્સિપાલ છો, ટીચર્સ છો, આપણે એમની સાથે વાત કરીશું. ઇન્દુબેન પવાર, હું સ્કૂલ નંબર 71માં ટીચર તરીકે ફરજ બજાવું છું. અને અમારી જે દીકરીઓ છે એ સ્લમ એરિયાની છે અને આ દીકરીઓને આવો અનુભવ ધુરિયા મેડમ, મીના મેડમ તરફથી ફર્સ્ટ ટાઈમ આ અનુભવ એ લોકોને મળ્યો છે. અને હું આ દરેક આ પૂરી ટીમનો બહુ દિલથી આભાર માનું છું કે અમારી આ દીકરીઓ સ્લમ એરિયાની છે, જે લોકો આવી સુવિધા એ લોકોને કોઈ દિવસ પ્રાપ્ત થતી નથી એવો એક અનેરો અવસર આ બહેનોએ મારી દીકરીઓને આપ્યો છે, તે બદલ હું દિલથી એ લોકોનો આભાર માનું છું. આપણે રૂપલબેન સાથે વાત કરીશું, જેઓ સાંસ્કૃતિક ચેરમેન છે. રૂપલબેન, આપ અહીંયા આવ્યા છો તો શું કહેશો આ દીકરીઓને માટે? આજની જે બાઇકર્સ ક્વીન્સ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે દીકરીઓ ને અવેરનેસ માટેનો આ કાર્યક્રમ રાખ્યો છે, તો સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને જે મીનાબેન જે છે તે ખૂબ વર્ષોથી આ કામગીરી કરે છે. પેડમેન મૂવી આવ્યા પહેલાં પણ આ પેડ વેચવાનું કામ એ અલગ અલગ સંસ્થાઓમાં કરતા હતા. નારી સંરક્ષણનું ઓબ્ઝર્વેશન ગર્લ્સ હોય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હોય, અને આ કામગીરીને આજે જ્યારે બિરદાવવાનો મોકો મળ્યો છે તેવા મીનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજે આ દીકરીઓ ખૂબ સુંદર રીતે મૂવી જોશે અને એમને જે ક્લીનનેસ કહેવાય એ લોકોમાં આવશે અને આનો ઉપયોગ હંમેશા બધી જ દીકરીઓ કરવી જોઈએ. અને જ્યારે દુલિયા મેડમે અને જયશ્રીએ આ જહેમત ઉઠાવી છે તો સૌ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શિક્ષણ સમિતિના સૌ ટીચરોને કે દીકરીઓને અવેરનેસ માટે અહીંયા લઈને આવ્યા તે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એ લોકોની દીકરીઓનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થાય અને ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ આપું છું. ખૂબ સરસ આવી છે ગોપાલબેન. હવે આપણે આ દીકરીઓ સાથે વાત કરીશું જેઓ અહીંયા મૂવી જોવા માટે આવી છે, રાઈટ? તમારું નામ શું છે? ધીરાભાઈ ચંદ્રસિંહ રાજપૂત. હું શાળા નંબર 71માંથી આવ્યું છું. હું તમને બે બે બે
વચન વાક્ય કહો તમે, આ સાંભળશો એ મારી નમ્ર વિનંતી છે. ગરીબ પરિસ્થિતિના છોકરીઓએ પેડ વાપરતા મળતું નથી, એટલે આપણે જૂના કપડાં વાપરીએ. એ જૂના કપડાંથી આપણે બેક્ટેરિયા થાય છે, આપણે હાનિકારક છે બહુ. આ મોટી છે, આ જોવામાં તો બહુ નાની છે, પણ આનાથી જો થાય એ તો બહુ મોટો છે. એટલે આપણે પેડ વાપરી શકતા નથી. એટલે જો આપણે વાપરવું હોય તો પહેલાં એને ડેટોલમાં ધોઈ નાખવું જોઈએ, અને પછી એને યુઝ કરવું જોઈએ. એનાથી આપણે કંઈ હાનિકારક થાય નથી. અને બધા ટીચરનો હું ખૂબ મનથી અભિનંદન વ્યક્ત કરું છું, અને શિક્ષણ સમિતિના ઇન્દુબેનને પણ ખૂબ મનથી દિલથી આભાર માનું છું. ધુરૈયા મેમનો પણ હું દિલથી આભાર માનું છું, અને મીનાબેનનું પણ દિલથી આભાર માનું છું. આ બધી દીકરીઓ છે જે આજે મૂવી જોવા, તમે મૂવી જોવા માટે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ આવ્યા છો. અમને તો આવી સિનેમા તો જોવા મળતું પણ નથી, અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. અમને બહુ ખુશી થાય છે કે બેહીને જો મૂવી જોવાનું જો મજા છે તો અમને મળતી નથી, એટલે અમે તો બહુ મજા લઈએ છીએ. તો જય હો પેડમેન, રાઈટ? તમે સરસ મજાની મૂવી જુઓ અને એમાંથી ખૂબ સારું શીખો એવી મારી શુભકામના છે. જૈતુનબેન કંઈ કહેવા માંગે છે, પ્લીઝ જૈતુનબેન આગળ આવશો. હું ઉજાસ મેગેઝિનના એડિટર છું, જૈતુનબેન લાકડાવાલા, અને આ બાઇકિંગ વિંગ્સ સાથે બાઇકિંગ વિંગના સભ્ય છું. અમે જે આ કામ ઉપાડ્યું છે, અમે આ પહેલાં પણ ઘણા બધા કામ કરી ચૂક્યા છે, અને વુમન્સ અવેરનેસના પણ ઘણા બધા કામ હજુ કરવા માંગીએ છીએ. અને આ કામ અત્યારે જે અમે કર્યું છે તે ખાસ કરીને નાની છોકરી બેક્ટેરિયાથી પીડાય છે, અને જે પેડનો ઉપયોગ નથી કરી શકતા એને અવેરનેસ આપે એના માટે આ પ્રયત્ન કરશે. થેન્ક યુ. મીનાબેન સાથે આપણે પાછા વાત કરીશું. જય સાઈનાથ. હવે મેં આ 100 દીકરીને એડોપ્ટ કરી છે. હું હર મહિને એ લોકોની સ્કૂલમાં જઈ અને પેડનું કીટનું વિતરણ કરું છું. હું પ્રોમિસ કરું છું, અને એ છોકરીઓ બેક્ટેરિયા ફ્રી, ઇન્ફેક્શન ફ્રી રહે એ મારી શુભ ઈચ્છા છે. અને હું લોકોને બી કહું છું કે પ્લીઝ ફોરવર્ડ આવો, ડોનેશન્સ આપો. એક કીટની કિંમત ખાલી 60 છે, તમે એ આપશો તો ઘણી છોકરીઓને રાહત થશે. થેન્ક યુ સો મચ. આપણે ધુરિયાબેન સાથે વાત કરીશું. હવે પછી આવા કાર્યક્રમો કોઈ એમણે આયોજન કર્યા છે કે હજુ કંઈક નવું કંઈ કરવાનું છે એ વિશે વાત કરીશું. હું થોડું એના માટે એમ કહેવા માંગીશ કે આ મને છે ને ક્યારનો વિચાર આવતો હતો કે મારે આ કોઈ છોકરીઓના માટે કંઈ ને કંઈ કરવું છે. તો આ બધી જ્યારે છે ને આ મ્યુનિસિપાલિટીમાં ઓલરેડી આ બધી છોકરીઓ જ્યારે ભણે છે ને કે એ લોકોના પાસે જ્યારે પહેરવા માટે કંઈ કપડાં નથી, ઓકે, ને કંઈ જ નથી, તે છતાં પણ આજે આ છોકરીઓ એટલું બધું સારું એ લોકોનામાં ભણતર એ લોકો આગળ વધે તેના માટેનું આપણે જો માનુની બેન પણ મીનાબેન છે તેમના તરફથી આજે પેડનું આયોજન કરવામાં આવેલું છે તે બહુ મોટી વાત છે કે એ આટલા 7 આજે સુરતમાં આ કાર્ય કરવા માટે કરે જ છે અને આગળ બી કરતા જ રહે. અને બીજું અમારે બાઇકિંગ વિક્સની હું વાત કરું તો અમે લોકોએ પહેલાં સ્વચ્છતા માટેનું અભિયાન અમે લોકોએ ડુમ્મસ ખાતે કર્યો હતો. બધી મહિલાઓને લઈને અમે લોકો દાઉદી વોરા સમાજની બધી મહિલાઓને લઈને અમે લોકો એક્ટિવા છે, બાઇક છે, એના પર અમે લોકો આ પ્રચાર કરીએ છીએ. ફોર વુમન એમ્પાવરમેન્ટ માટે અમે લોકો આ પ્રચાર કરીએ છીએ, ને આગળ જઈને પણ અમારા એવા ઘણા બધા સ્ત્રી સશક્તિકરણ માટે અમે લોકો કાર્ય કરે તેની માટે અમારી ઓન વે ઘણી બધી યોજનાઓ છે. ખૂબ સરસ દોરિયાબેન. પણ મારું એવું સજેશન છે કે જ્યારે આ સ્લમ વિસ્તારની છોકરીઓને તમે જ્યારે આજે આ મૂવી બતાવવા માટે લઈને આવ્યા છો તો હજી સુરત શહેરમાં એવી ઘણી બધી સ્કૂલો છે, તો એની અંદર તમે લોકોનો સપોર્ટ રહીને આ કાર્યક્રમ વધુ આગળ વધારી શકો છો એવું મારું સજેશન છે. તો પ્લીઝ એ કરવા માટે વિનંતી, અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ યામિનીબેન સુખડિયા કે જેમણે, થેન્ક યુ વેરી મચ મીડિયા કે અમને આજે આ પ્રોગ્રામ અમારો કેપ્ચર કર્યો અને લોકો સુધી આ અમારો મેસેજ એક પહોંચે તેના માટે થેન્ક યુ વેરી મચ યામિનીબેન. થેન્ક યુ.